બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જીન નાકાથી બસ સ્ટેશન સુધીના રાજમાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જીન નાકાથી બસ સ્ટેશન સુધીનો રાજમાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગોપીનાથજી દેવ મંદિરોના સંતો અને અક્ષર પુરુષોત્તમ મંદિરના સંતો અને રાજકીય આગેવાનો, માનનીય ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, પ્રભાતભાઈ યાદવ, તાલુકા પ્રમુખ વસરામભાઈ તાવ્યા, નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ તેમજ રાજકીય આગેવાનો તેમજ જાહેર સમાજના વરિષ્ઠ નેતા એવા ભરતભાઈ છૈયાના નામથી આ રોડ રાજમાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જીન નાકાથી બસ સ્ટેશન સુધીના રાજમાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગઢડાના રાજકીય આગેવાન ભરતભાઈ છૈયાના માનની અંદર ગઢડા નગરપાલિકાએ આ રોડને ભરતભાઈ છૈયા માર્ગ નામ આપ્યું છે અને સમગ્ર ગઢડાના નગરજનોએ એને વાસ્તે ગાસ્તે સ્વીકારેલ છે અને એમના આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર નગરજનોએ ભેગા થઈ અને ભરતભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ભરતભાઈનો જે કાર્યક્રમ જે કરતા એના વિશે અત્યારે પ્રતાપભાઈ સંભાળી રહ્યો, પ્રતાપભાઈ આપણે સાથે છે એને પણ પૂછે. પ્રતાપભાઈ, આજનો જે કાર્યક્રમ છે સેના વિશેનો કાર્યક્રમ છે? આજ રોજ અમારા પૂજનીય મોટા બાપુ સ્વર્ગસ્થ ભરતભાઈ છૈયાની પ્રથમ પુણ્યતિથિએ ગઢડા નગરપાલિકા અને અમારા આહિર સમાજ દ્વારા જે એમનો નામનું એમના જે કામો હતા એમને કાયમી સંભાળવું બની રહે એટલા માટે નગરપાલિકાએ અને સમગ્ર આહિર સમાજના સહિયારા સહકારથી આજે પેઢી દર પેઢી આ નામ કાયમ લોકમુખે રહે એટલા માટે થઈને ભરતભાઈ છૈયા માર્ગ નામ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર દરેક મંદિરના પૂજનીય સંતો, રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈને આવડા નિર્ણયને આવકારે. નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ છે, તો મુકેશભાઈ આજનો જે કાર્યક્રમ છે સેના વિશેનો કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ સ્વર્ગસ્થ ભરતભાઈ છૈયાની એક વર્ષ થઈ ગયું વિદ્યા એને મૃત્યુ થયું એને આજે એની પુણ્યતિથિ નિમિત્તે ગઢડા નગરપાલિકા દ્વારા અને સર્વ ગ્રામજનોની માંગણી હોય કે જિલ્લા નાકા રોડને સ્વર્ગસ્થ ભરતભાઈ માર્ગ આપવો, એ કાર્યક્રમમાં આજે નગરપાલિકાએ સર્વસંમતિ સાધી અને સર્વાનુમતે ભરતભાઈ છૈયા માર્ગ આપવાનું નક્કી કર્યું. એના લોકાર્પણનો આજનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંતો અને ગામના સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ સંપન્ન થયો. શેના માટેનો કાર્યક્રમ છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ એવા માનની ભરતભાઈ છૈયાની પુણ્યતિથિ નિમિત્તે આજે એમની જે ઓફિસ હતી માર્ગને ભરતભાઈ છૈયા માર્ગ આપવામાં આવ્યો અને એ ઉદ્ઘાટન પ્રસંગે તમામ પક્ષો ભરતભાઈ છૈયા એક કોંગ્રેસના આગેવાનોની પણ એક સામાજિક વ્યક્તિ તરીકે એક સામાજિક ઘટનાના દરેક પ્રશ્નોને વાચા આપનાર ત્યારે એમને સ્થાન કર્યું છે, ત્યારે સૌના હૃદયમાં એનું સ્થાન છે. ત્યારે એમને આજે માર્ગનું નામ જે આપવામાં આવ્યું છે એ માર્ગને ખૂબ જ યોગ્ય નામ આપવામાં આવ્યું છે અને એમને આજે શ્રદ્ધાંજલિ રૂપે આ માર્ગ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ ચાવડા, બોટાદ.